વર્લ્ડ ઇન તાજેતરમાં ઇન્ડોનેશિયામાં સુનામી આવી અને જે સુનામી એક વૈશ્વિક કારણ કર્યું પરંતુ આપણે આ સુનામી વિશે માહિતી મેળવી જરૂરી છે તો આપણે મિત્રો વાત કરીએ કે આ સુનામી જે છે તે શું છે એમાં શું શું ઘટનાઓ બનતી હોય છે અને ઇન્ડોનેશિયામાં તેણે શું કર્યું તો સુનામી શબ્દો છે પરીક્ષામાં શબ્દ છે બે શબ્દોનો બનેલો એક શબ્દ છે જેમાં એક શબ્દ છે સુદ સુદને આપણે શું કહીએ છીએ સમુદ્રનો તટ સુદ એટલે સમુદ્રનો તટ સમુદ્રનો કિનારો અને બીજો શબ્દ છે નામિદ નામિદ એટલે સમુદ્રમાં થતા મોજાઓ આવા બે શબ્દો ઉપરથી આ એક જાપાની ભાષાનો શબ્દ સુનામી બનેલો છે હવે આપણને એમ થાય કે ભાઈ સુનામી કેમ આવે મિત્રો તો તે માટેના મુખ્યત્વે ત્રણ કારણો મનાય છે કે ભાઈ પહેલું કારણ એવું છે કે સમુદ્રની અંદર થતી હિલચાલના કારણે સુનામી આવી શકે બીજી બાબત છે કે જ્વાળામુખી ફાટવો તેના કારણે પણ સુનામી આવી શકે અને સમુદ્રમાં થતી ઉલ્કાપાત જે છે તે ઉલ્કાપાતના કારણે પણ સુનામી આવી શકે આવા ત્રણ કારણો છે તો આપણને એમ થાય કે ભાઈ સમુદ્રમાં હિલચાલ એટલે શું તો કે ભાઈ આપણી પૃથ્વીની પેટાળની અંદર પ્લેટ જે બનેલી છે તે પ્લેટ છે તે ઘણી વખત સરકતી હોય છે મિત્રો અહીંયા આપણે જોઈએ તો આજે તમને દેખાય છે આ જેટલી પણ લાઇનિંગ આ દરેક બાબતો શું છે તો કે આ પ્લેટ છે અને તે પ્લેટ છે તે ઘણી બધી વખત સરકતી હોય છે માની લો એક પ્લેટ હોય તે આ વધુ વજનવાળી પ્લેટ છે તેની સાથે સાથે એક પ્લેટ છે અહીંયા તે ઓછા વજનવાળી છે તો આ ઓછા વજનવાળી જે પ્લેટ છે તે વધુ વજનવાળી પ્લેટની નીચે સરકે છે નીચે સરકતી સરકતી તે પૃથ્વીના પેટાળમાં સરકે અને પૃથ્વીના પેટાળની અંદર જે મેગ્મા રહેલો છે તે મેગ્મા સાથે તેના થોડા ભાગનું જોડાણ થઈ જાય છે સરકતી સરકતી અહીંયા પહોંચે છે એટલે મિત્રો પેટાળની અંદર એક ઘર્ષણ સર્જાય છે અને આ ઘર્ષણ સર્જાય એટલે આ જેટલો મેઘમાં છે તેમાં થોડી આ પ્લેટ પણ ભળી એટલા માટે આ મેઘમાં છે તે કોઈ પણ રીતે પૃથ્વીની સપાટીની બહાર નીકળવા માટેનો પ્રયત્ન કરવાનો અને જ્યારે પણ પૃથ્વીનું પડ તોડી અને તે પડ તોડીને પ્રચંડ વિસ્ફોટ સાથે તે બહાર નીકળશે આ મેઘમાં એટલે એને આપણે ઓળખીએ છીએ જ્વાળામુખી તરીકે તો આ રીતે આપણે એમ થાય કે ઘણી વખત ભૂકંપ પણ આપણે તો ભૂકંપમાં પણ શું થતું હોય છે તો કે પ્લેટ જે છે છે દરેક પ્લેટો સરકતી રહેતી હોય અને ઓછા વજનવાળી પ્લેટ વધુ વજનવાળી પ્લેટની નીચે જ્યારે સરકે અને જે ડિસ્ટર્બન્સ ઊભું થાય તેના કારણે ભૂકંપ પણ આવતો હોય છે અને આ ઓછા વજનવાળી પ્લેટનું ક્યાં મિશ્રણ થાય છે થોડા ભાગનું તો કે લાવા સાથે અને તે લાવા સાથે મિશ્રણ થાય અને આ મેઘમાં જે છે તે બહાર નીકળવા પ્રયત્ન કરે અને તે પૃથ્વીનું પડ તોડી નાખે ત્યારે તેને આપણે શું કહીએ તો કે તેને આપણે કહીએ છીએ જ્વાળામુખી ફાટ્યો અને સમુદ્રમાં થતા ઉલ્કાપાતને પણ આપણે સુનામી માટેનું એક મહત્વનું કારણ મનાય છે તો મિત્રો ઇન્ડોનેશિયામાં શું ઘટના બની તો એમ કહેવાય છે કે ક્રાકટાવ નામનો જ્વાળામુખી આવેલો હતો આ ક્રાકટાવ નામનો જ્વાળામુખી સત્યાવીસ ઓગસ્ટ

કે ઓગણીસો સત્યાવીસ અઠ્યાવીસ તે નજીક જ તે નજીક તો આ નજીક એક બીજો જ્વાળામુખી ફાટ્યો તેને એટલે કે ઉદ્ભવો એટલે શું કહેવાય નજીક ઉદ્ભવ્યો એટલે એને નામ આપવામાં આવ્યું અનાક અનાક્રાકટાવ આ અનાક ક્રાકટાવ છે તેને આપણે એમ કહીએ કે ભાઈ તેને આ ક્રાકટાવની નજીક ઉદભવ્યો હતો એટલે તેનો પુત્ર પણ આપણે કહીએ તો ક્રાકટાવનો પુત્ર કોણ હતો કે અનાક ક્રાકટાવ હવે અત્યારે ઇન્ડોનેશિયાની અંદર કયો જ્વાળામુખી ફાટ્યો આપણે યાદ કરવાનું છે હવે ક્યાં આવેલો છે મિત્રો તો કેમ કહેવાય કે ભાઈ ઇન્ડોનેશિયામાં જે સુમાત્રા છે અને વિસ્તાર છે જાવા આ બંનેની વચ્ચે સ્ટ્રેટ આવેલી છે આ સ્ટ્રેટ નજીક આ અનક ક્રાકટાવનો વિસ્તાર છે અને ત્યાં અનક ક્રાકટાઓનું જ્વાળામુખી ફાટતા ઇન્ડોનેશિયાની અંદર સુનામી સર્જાય હવે મિત્રો આ સાથે સાથે આપણને પાછું ફરી વખત એ પણ યાદ આવે કે ભાઈ ઇન્ડોનેશિયામાં કેમ આવી રીતે વારા ઘડી આપણને કુદરતી આપત્તિઓના સમાચાર આવ્યા કરતા હોય છે તો ખાસ યાદ કરીએ જો તમે મિત્રો અહીંયા જોઈ શકો છો કે જે રેડ લાઈન દેખાય છે તમને તે રેડ લાઈન ને આપણે રિંગ્સ ઓફ ફાયરનો વિસ્તાર કહીએ છીએ રિંગ્સ ઓફ ફાયર એટલે કે જે એક અગ્નિનું વલય મનાય છે ત્યારે ઇન્ડોનેશિયા જ આમ તો મિત્રો આપણે યાદ કરીએ સૌથી વધુ ટાપુ ધરાવતો દેશ છે ને ત્યાં આગળ પેટાળની અંદર એ પ્રકારની અગ્નિની વ્યવસ્થા જ છે કે આવી મુશ્કેલીઓ ત્યાં વધુ થતી હોય છે તો તેની સાથે સાથે આપણે જોઈએ તો આ બધી રિંગ્સ ઓફ ફાયરનો વિસ્તાર છે તેમાં જોઈએ તો સાઉથ અમેરિકન પ્લેટ છે કરેબિયન પ્લેટ છે નોર્થ અમેરિકન પ્લેટ છે યુરેશિયન પ્લેટ છે ફિલિપાઇન્સ પ્લેટ છે ઓસ્ટ્રેલિયન પ્લેટ છે આ બધી પ્લેટ છે આ વિસ્તારની અંદર આવેલી છે અને આ વિસ્તારમાં જ્યારે જ્યારે આ બધી પ્રકારની મુશ્કેલીઓ થાય એટલે ઇન્ડોનેશિયાની તકલીફ હંમેશા માટે રહે છે પણ આપણે પરીક્ષાની ખાસ કયો જ્વાળામુખી છે તે ફાટ્યો તો કે અનક અનક ક્રાકટાવ કેમ તો કે પહેલા ક્રાકટાવ નામનો એ ક્રાકટાવ છે મિત્રો એને જુદા જુદા નામ એટલે કે એમ ઘણા લોકો ઉચ્ચારણ છે તેનું ક્રાકટાવ કરતા હોય છે ઘણા લોકો ક્રેક ટાવ કરતા હોય છે ઘણા ક્રેક ટાવ કરતા હોય છે આવા એના નામ છે પણ આ જે ક્રાકટાવ ટાપુ ફાટ્યો તો આપણે યાદ કર્યું કે સત્યાવીસ ઓગસ્ટ અઢારસો ત્યાંશીમાં તેનો પુત્ર તરીકે ત્યાં જ નજીકમાં ઉદભવ્યો અને ક્રાકટાવ અને એ જ્વાળામુખી ફાટવાથી હાલમાં ઇન્ડોનેશિયા ખાતે સુનામી આવી અને જેની અંદર ઘણા બધા લોકોના મૃત્યુ નિધન થયા અને હજી પણ ત્યાં આગળ સારવારની પરિસ્થિતિને એ બધી બાબતો શરૂ છે થેન્ક યુ